કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પ્રથમ સત્રમાં કાવ્ય 5 ભણીશું રાનમાં. એના કવિ છે ધ્રુવ ભટ્ટ. જન્મ તારીખ 8/5/1947. ધ્રુવ કુમાર પ્રબોધરાય ભટ્ટનો જન્મ ભાવનગર જિલ્લાના નિંગાણામાં થયો હતો. તેમણે ઇજનેરી કારખાનામાં મેનેજર તરીકે કાર્ય કર્યું હતું. હાલ સેવાનિવૃત્ત જીવન ગાળે છે. તેમણે કર્ણલોક, સમુદ્રાદિકે, તત્વમસી, અતરાપી, અકુપાર જેવી સુંદર સર્જનાત્મક નવલકથાઓ આપી છે. ખોવાયેલું નગર તેમના કિશોર કથાનો સંગ્રહ છે. શૃણવંતુ અને ગાય તેના ગીત નામે બે કાવ્ય સંગ્રહ પણ તેમણે આપ્યા છે. તેમની કૃતિઓના અંગ્રેજી, હિન્દી, મરાઠી તેમજ ઉડિયા ભાષામાં અનુવાદો થયા છે. ચોમાસું આવશે તો આસપાસ કયા કયા ફેરફારો થશે તેવી વાત કલ્પનાઓની હારમાળાથી કવિ આપણને સમજાવે છે. ચોમાસાનો પ્રસાર રાનમાંથી મેદાનમાં પછી મકાનમાં ને પાનમાં થતા આપણા અંતરમન સુધી થઈ જાય છે. અહીં કાવ્ય છે, મસ્ત છે, દરેક વિદ્યાર્થીઓ ધ્યાન આપો. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પર સૂતેલી સગડી લીલાશ હવે નેતરતી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. રાનમાં એટલે જંગલ, વન. રાન એટલે જંગલ, વન. કે જંગલોમાં ક્યાં ક્યાં ચોમાસાની ગાજવીજ થાય છે. ગાજે છે એટલે ગાજવીજ થવી. ચોમાસામાં ક્યાંક જંગલમાં ક્યાંક ચોમાસાની ગાજવીજ થાય છે. વાડ પર સૂતેલી સગડી લીલાશ હવે નીતરશે. સગડી એટલે બધી, સગડી એટલે બધી. કે હવે વાડ વેલા પરથી સગડી હરિયાળી ચોમાસું આવતા જ મેદાનમાં રેલાશે. ક્યાંક જંગલમાં ચોમાસાની ગાજવીજ થાય છે. કે જંગલમાં ક્યાંક ચોમાસાની ગાજવીજ થાય છે. હવે વાડ વેલા પરથી સગળી હરિયાળી ચોમાસું આવતા જ મેદાનમાં રેલાશે. ક્યાંક જંગલમાં ચોમાસાની ગાજવીજ થાય છે. ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. ધોધમાર એટલે પુષ્કર, મોટી ધારાઓ. હેઠું એટલે નીચે. હેઠું એટલે નીચે. કે બાદળોથી ઘેરાયેલું સરતું ઊંચું આકાશ હવે મોટી ધારાઓ રૂપે નીચે ઉતરશે. ભીંજતાય વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધોધમાર બેઠો. ભીંજાતા એટલે ભીના થયેલા, વરસાદથી ભીંજાયેલા. વાયરા એટલે પવન. સંદેશા એટલે સંદેશ આપવો. કે ભીંજાયેલા જે વાયરા છે સંદેશો વહેતો કરશે કે ચોમાસું કે ધોધમાર ધારાઓ સાથે ચોમાસું બેઠું છે. કે સરતું ઊંચું આકાશ વરસાદ થતા હવે મોટી ધારાઓ રૂપે નીચે ઉતરશે. વરસાદથી ભીંજાયેલા પવન સંદેશો વહેતો કરશે કે ધોધમાર ધારાઓ સાથે ચોમાસું બેઠું છે. કાલ સુધી રહેતા હતા આપણને કાલથી તો વાછટો રહેશે મકાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. કે કાલ સુધી રહેતા હતા આપણે જે મકાનમાં રહેતા હતા, કાલ સુધી આપણે જે મકાનમાં રહેતા હતા ત્યાં હવે વરસાદની વાછટો ફેલાઈ ગઈ હશે. વાછટો રહેશે મકાનમાં કે વરસાદની વાછટો ફેલાઈ હશે. ક્યાંક જંગલમાં દૂર ચોમાસાની ગાજવીજ થાય છે. આપણને અત્યારે વરસાદ આવે, વરસાદ ગાજે તો કહીએ છીએ ને, વરસાદ આવ્યો છે, ગાજવીજ થઈ છે, વાછટ વરસાદના બિંદુઓ આપણા ઉપર પડે છે, વાછટ તો જે આપણને ગમે છે. તો કહે છે કાલ સુધી આપણે જે મકાનમાં રહેતા હતા ત્યાં હવે વરસાદની વાછટો ફેલાઈ ગઈ હશે. તો ક્યાંક દૂર જંગલમાં ચોમાસાની ગાજવીજ થાય છે. રાન એટલે જંગલ. આપણને થાય
એવો વાદળ ને થાય એવો ઝરણા ને થાય એવું ઘાસ ને આવી ઘટનામાં જે ડુંગર ને થાય થાય નેવી થી દડદડતા ગામ ને તો એ કહે છે કે આપણને થાય છે એવો વાદળ ને પણ થાય છે આપણને થાય છે એવું વાદળ ને પણ થાય છે ઝરણા અને ઘાસ ને પણ થાય છે ઝરણા અને ઘાસ ને પણ થાય છે કે આવી ઘટનાઓ ઘટના એટલે બનાવ આવા બનાવ આવો ઘટના જે ડુંગરને જે આનંદ થાય છે કે ડુંગરને જે આનંદ ને થાય છે ઘરના નેવેથી દળદળતા વરસાદને કારણે આખા ગામને થાય છે કે વરસાદ વરસતા આપણને જે આનંદ થાય છે એવો વાદળને ઝરણાને અને ઘાસને પણ થાય છે આ વરસાદ પડવાના બનાવ ઘટનાથી ડુંગરને જે આનંદ થાય તે ઘરના નેવીથી દળદળતા વરસાદને કારણે આખા ગામને થાય છે મને થાય ચાર ટવકો થઈ જાઉ અને ઝાડ તરે ઘેવું કરે પાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં કે મને પણ થાય એવું ટહુકો જે અવાજ હોય તેને શું કહેવાય છે ટહુકો જે મોળ કરે છે એને પણ ટહુકો કહેવાય છે ગહેકું ગહેકું જે મોરનું ગહેકું મોરનો જે અવાજ છે તે તો કે વરસાદથી તરબત થયેલા તમને પણ થાય કે ચાલ હું મોરનો ટહુકો થઈ જાઉં ને ઝાડ નીચે એના પાંદડામાં ગહેકી ઉઠું ક્યાંક જંગલમાં દૂર ચોમાસાની ગાજવીજ થાય છે કે જંગલમાં ક્યાંક ચોમાસાની ગાજવીજ થાય છે હવે વાડ વેલા પરથી સગડી ચોમાસાની કે જો મેદાનમાં રેલાય છે ક્યાંક જંગલમાં ચોમાસાની ગાજવીજ થાય છે ઘેરાયેલા વાદળથી સરતું ઊંચું આકાશ વરસાદ વરસતા હવે મોટી ધારાઓ રૂપે નીચે ઉતરશે ભીંજાયેલા પવન સંદેશો વહેતો કરશે કે ધોધમાર ધારાઓ સાથે ચોમાસું બેઠું છે કાલ સુધી આપણે જે મકાનમાં રહેતા હતા ત્યાં હવે વરસાદની વાછટો ફેલાઈ રહી છે ક્યાંક જંગલમાં દૂર દૂર ચોમાસાની ગાજવીજ થાય છે વરસાદ વરસતા આપણને જે આનંદ થાય છે એવો વાદળને ઝરણાને અને ઘાસને થાય છે આ વરસાદ પડવાનો જે બનાવ જે ઘટનાથી ડુંગરને જે આનંદ થાય છે તે ઘરના નેવેથી દળદળતા વરસાદને કારણે આખા ગામને થાય છે વરસાદથી તરબોળ થયેલા તમને પણ ક્યાંક થાય કે ચાલ હું મોરનો ટહુકો થઈ જાઉં ને ઝાડ નીચે એના પાંદડામાં ઘેકી ઉઠું ક્યાંક જંગલમાં દૂર ચોમાસાની ગાજવીજ થાય છે અહીં કાવ્ય સમજૂતી પૂરી થાય છે અને જે શબ્દ સમજૂતી છે રાન જંગલ ધોધમાર પુષ્કળ મોટી ધારાઓમાં વાછટ પવનની ગતિ સાથે વરસાદ ન પ્રવેશતો હોય તેવી જગ્યાએ ઉડતા વરસાદના છાંટા ઘટના બનાવ દળદળવું પાણી પડવાનો અવાજ નેવું છાપરાના છેડા ઉપરના નળિયા જેમાંથી પાણી બહાર પડે તે ગહેકવું આનંદની મસ્તીમાં આવી પંખીનું જોરથી બોલવું ટહુકવું સામાન પક્ષીને સંદેશો પહોંચાડવા પંખીનું બોલવું ભાષા સજ્જતા દરેક વિદ્યાર્થી મિત્રોએ વાંચવાની રહેશે અભ્યાસ છે પ્રશ્ન એક નીચે પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ક્રમ અક્ષરમાં લખવાનો રહેશે એક નંબર આકાશ હવે ઉતરશે એ શબ્દનો અર્થ એ છે કે વરસાદ વરસશે આકાશ નીચે ઉતરશે એટલે વરસાદ હવે વરસશે વાછટની શી અસર થશે વસ્તુઓ ભીંજાશે વાછટ આવવાથી આપણી વસ્તુઓ ભીંજાય છે વરસાદ સાથે અત્યંત નજીકનો સંબંધ કોને છે મોરને વરસાદ સાથે અત્યંત નજીકનો સંબંધ મોરને છે લીલાશ કોના આવવાથી મેદાનમાં આવશે તો લીલાશ કોના આવવાથી મેદાનમાં આવશે
વરસાદના આવવાથી લીલાસ મેદાનમાં આવશે. પ્રશ્ન બે, નીચેના પ્રશ્નોનો એક એક વાક્યમાં જવાબ લખો. જે આપણે જોઈશું, લીલાસ ક્યાં સુતેલી છે? તો લીલાસ વાડ પર સુતેલી છે. બે નંબર, ધોધમાર વરસાદમાં આપણી સાથે કોણ કોણ રહેશે? તો ધોધમાર વરસાદમાં આપણી સાથે વાદળ, ઝરણા, ઘાસ, ડુંગર તેમજ આખું ગામ રહેશે. ત્રણ નંબર, વરસતા વરસાદમાં કોને કોને જળતરે ગહેકવાનું મન થાય છે? તો વરસતા વરસાદમાં સૌ કોઈને જળતરે ગહેકવાનું મન થાય છે. ચાર નંબર, રાનમાં કાવ્યના કવિનું નામ શું છે? તો રાનમાં કાવ્યના કવિનું નામ ધ્રુવ ભટ્ટ છે. સ્વાધ્યાય છે, સ્વાધ્યાયનો પ્રશ્ન એક. નીચેના પ્રશ્નો વિચારીને ઉત્તર લખો. આ પ્રશ્ન તમારે વિચારીને લખવાના છે. પ્રશ્ન બે છે, નીચેના શબ્દોના સામાનાથી શબ્દો લખો. સામાનાથી શબ્દ છે રાન, તો જંગલ, અરણ્ય, વન. વાદળ, મેઘ, જળધર. પાન, પર્ણ, પાંદડું. સંદેશો, ખબર, સમાચાર. ડુંગર, પર્વત, પહાડ. આકાશ, નભ, આવ. પ્રશ્ન ત્રણ છે, સૂચવ્યા મુજબ કરો. નીચેની પંક્તિઓમાં દર્શાવેલો ભાવ દર્શાવવા કવિએ કઈ પંક્તિ વાપરી છે તે આ કાવ્યમાંથી શોધીને તમારે લખવાની છે. એક નંબર છે, વાડ પરની લીલાસ હવે મેદાનમાં આવશે. તો વાડ પર સુતેલી સગડી લીલાસ હવે નીતરતી થાશે મેદાનમાં. બે નંબર, પરેલો પવન આપણને ચોમાસુ બેસવાનો સંદેશ આપે છે, એટલે ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસુ ધોધમાર બેઠું. ત્રણ, કાલ સુધી આપણે એકલા જે મકાનમાં રહેતા હતા તેમાં હવેથી વાછડ પણ રહેવા લાગશે. તો કાલ સુધી રહેતા હતા આપણે ને કાલથી તો વાછડ રહેશે મકાનમાં. બે નંબરમાં છે, એક, આ કાવ્યમાં આવતા વાદળ શબ્દમાંથી નીચેના જેવો શબ્દ બને છે? વા, અહીંયા આપેલું છે વા, વાર, વાળ, દળ અને દવા. તો એવું અહીંયા છે, આવો બીજો શબ્દ છે મકાન. તો આ શબ્દ પરથી બનતા શબ્દો લખો અને તે દરેક શબ્દોને કક્કાવળના ક્રમમાં ગોઠવવાના છે. મકાન લખેલું છે તમારે અહીંયા, મકાન. તો કાન, કાનમ, કામ, નમ, મન, એ જે બને અને કક્કાવળી પ્રમાણે ગોઠવી શકાય. કાન, કાનમ, કામ, નમ, મન, એ જે તમારે ગોઠવવાના છે. હવે આ શબ્દો પરથી વાક્ય બનાવવાના છે. તમે ઉદાહરણ તરીકે કાન બનાવ્યું હતું તો મગન કાનનો કાચો છે. પછી બીજો શબ્દ હતો કાનન, તો કાનન છગનનો દીકરો છે. એ રીતે તમારે એ રીતે વાક્ય બનાવવાના રહેશે. પ્રશ્ન ચારમાં છે, આ કાવ્યનો મુખપાઠ કરો. આ કાવ્ય તમારે ગાવાની છે, દરેક વિદ્યાર્થી મિત્રોએ તૈયાર કરવાની છે. હવે આપણે આ કાવ્ય પૂરું થાય છે, કાવ્ય પાંચ પૂરું થાય છે. મેં તમને હોમવર્કમાં આપ્યું છે, તમારે કાવ્ય પણ નોટબુકમાં લખવાનું રહેશે. કાવ્ય પાંચ રાનમાં એ કાવ્ય પણ દરેક વિદ્યાર્થીઓએ નોટબુકમાં લખવાનું છે, વ્યવસ્થિત રીતે લખાણ કરવાનું છે. જે રીતે પુસ્તકમાં છે એ રીતે તમારે નોટબુકમાં લખાણ કરવાનું છે. શબ્દ સમજૂતી લખવાની છે, અભ્યાસ અને સ્વાધ્યાય દરેક વિદ્યાર્થી મિત્રોએ નોટમાં લખવાનું રહેશે. હવે આપણે પાછળ પુનરાવર્તન એક જે આપેલું છે એ પણ દરેક વિદ્યાર્થી મિત્રોએ નોટમાં લખવાનું છે. પુનરાવર્તન એકમાં પ્રશ્ન છે કે કોષ્ટકમાંથી શોધી ખાનામાં કરો અને વાક્યનો પ્રયોગ કરો. એ ખાનું બનાવવાનું છે. અહીંયા જે લખેલું છે તે રીતે સોહાગણ, તરિયા તોરણ, વિદ્યાધિકારી, ખારીલા અહીંયા શોધવાના છે. તમારે શોધીને સર્કલ કરવાનું છે, લંબચોરસ બનાવવાનું છે અને એના પરથી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. સોહાગણ,
તો એ તમારે અહીંયા છે સો હા ગણ ત્યાં આમ લંબચોરસ કરવાનું છે એના પરથી વાક્યમાં પ્રયોગ કરવાનો છે ઉદાહરણ તરીકે સોહાગણ હંમેશા શેથામાં કંકુ ભરે છે તરિયા તોરણ તો એ પણ તમારે તરિયા તોરણ શોધવાનું છે તરિયા તોરણ અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે કે દિવાળીમાં લોકો ઘરને તરિયા તોરણથી સજાવે છે આ શબ્દ શોધીને લંબચોરસ કરવાનો છે અને એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નના જવાબ લખો કે દરેક વિદ્યાર્થી મિત્રોએ જવાબ લખવાના છે પ્રશ્ન ત્રણ છે કે તમારી શાળામાં લખાયેલા પાંચ ભીત સૂત્રોની યાદી કરો કે આપણે શાળામાં જે ભીત સૂત્રો લખેલા છે આપણે દરેક ક્લાસમાં ભીત સૂત્રો લખેલા છે વાંચેલા છે વિદ્યાર્થી મિત્રો એવી રીતે દરેક વિદ્યાર્થી મિત્રોએ ભીત સૂત્રો લખવાના છે પહેલું ભીત સૂત્ર હું ઉદાહરણ આપું કે જેને આંખની આંખમાં અમે તેને દુનિયા ગમી જેને જીભમાં અમે તેને દુનિયા નમી એથી બીજા વિદ્યાર્થી મિત્રો છે કે વિચાર કરવાની કળા એટલે કેરવણી ત્રણ નંબર કે શાળા અમારી તીર્થભૂમિ છે જ્યાં ગંગા જ્ઞાન વહે છે ચાર નંબર વિદ્યાનું ફળ ઉત્તમ ચારિત્ર અને સદાચાર છે પાંચ નંબર પુસ્તકો જાગ્રત દેવતાઓ છે તેમને સેવીને તરત વરદાન મેળવો એટલે ભીત સૂત્રો લખવાના છે પ્રશ્ન ચારમાં કે નીચેના આપેલા ફકરામાંથી યોગ્ય વિરામચિહ્ન મૂકી ફકરો પૂરો કરો આ જે પેરેગ્રાફ આપેલો છે એમાં જે વિરામ ચિહ્ન એટલે કે ઉત્તરાયણ ચિહ્ન પ્રશ્ન ચિહ્ન અલ્પ વિરામ ઉદ્ગાર ચિહ્ન જે યોગ્ય હોય તે તમારે મૂકીને એ પેરેગ્રાફ પૂર્ણ કરવાનો રહેશે પ્રશ્ન પાંચ છે સામાનાથી શબ્દો લખો અહીંયા તમારે આપેલા છે સામાનાથી લખવાના છે રળિયામણું તો સુંદર મનોહર મનમોહક ખારીલા તો ડંખીલા ઈર્ષારૂ પ્રાયશ્ચિત તપ પસ્તાવો ચારરાન વન જંગલ કેરવણી ભણતર શિક્ષણ સામાન્ય શબ્દ લખવાના પ્રશ્ન છ છે કે સૂચના પ્રમાણે કરો જે સૂચના છે એ પ્રમાણે તમારે લખવાનું રહેશે પ્રશ્ન સાત કે નીચે આપેલી કાવ્ય પંક્તિઓમાં શબ્દો આડા અવળા થઈ ગયા છે આ શબ્દોને યોગ્ય રીતે ગોઠવીને સાચી કાવ્ય પંક્તિ લખો કે અહીંયા આડા અવળા શબ્દો છે ને કાવ્ય પંક્તિમાં તમારે ગોઠવવાના છે જીરે ચોક મોતીડે પુરાવીએ તો મોતીડે ચોક પુરાવીએ જીરે હરી હાથીઓ ગેર મલપતો આવે તો ઘરે ગેર મલપતો આવે હરી હાથીઓ ત્રણ નંબર આપણે કાલ સુધી મકાનમાં રહેતા હતા અને કાલથી વાછટો રહેશે તો કાલ સુધી રહેતા હતા આપણે ને કાલથી તો વાછટો રહેશે મકાનમાં ચાર નંબર ક્યાંક ચોમાસું રાનમાં ગાજે છે ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં આજે આડા અવળા શબ્દો છે તમારે ક્રમમાં ગોઠવવાના છે આપણે જે હોમવર્ક આપ્યું છે કાવ્ય પાંચનું કાવ્ય શબ્દ સમજૂતી અભ્યાસ સ્વાધ્યાય અને પુનરાવર્તન એક દરેક વિદ્યાર્થી મિત્રોએ ગુજરાતની નોટબુકમાં લખવાનું છે જે વિદ્યાર્થી નોટબુક ના બનાવી હોય તે વિદ્યાર્થીઓ બનાવી દેજો પાઠ એક થી પાંચ અને પુનરાવર્તન એક દરેક વિદ્યાર્થી નોટબુકમાં લખવાનું રહેશે ચલો વિદ્યાર્થી મિત્રો આવજો